ભારતીય સમુદાય શિક્ષણ સંઘ તરફથી ચાલો કવિતા સમજીએ મણકો 3માં સૌને વિમળાબેનના હૃદયપૂર્વક નમસ્કાર. આપણે જાણીએ છીએ કે સાહિત્યનું પઠન અને સર્જન એ સમાજમાં ઉન્નત બનાવવાનું સૌથી સુલભ્ય અને હૃદયસ્પર્શી માધ્યમ રહ્યું છે. એમાં કવિતા સૌથી વધારે આકર્ષક છે. આ કાર્યક્રમ આ મનોભૂમિકા સાથે અમારી સંસ્થા નવતર કાર્યક્રમ લઈને આપની સમક્ષ આવી છે. આ કાર્યક્રમ માટે અમે શ્રી ગોપાલીબેન બુચને આમંત્રણ આપ્યું અને તેમને અમારું આમંત્રણ સહજ ભાવે સ્વીકાર્યું. ગોપાલીબેન વિશે વાત કરું કે તેઓ એક સારા કવિયત્રી તો છે, પણ સાથે સાથે એક વાર્તાકાર અને સંચાલક પણ છે. એમનું કાવ્ય સંગ્રહ જરૂખેથી, એમનો કાવ્ય આસ્વાદ કલશોર, એમનું ઈ પુસ્તક 21 દિવસ #lockdown, એમનું સંપાદક હોવાપણું ખરું પણ હાવીપણું નહીં. ગોપાલીબેને વિદેશમાં સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકા, radiodil.com, સાહિત્ય દર્પણ, પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કાવ્ય પઠન, વક્તવ્ય અને રેડિયો પર મુલાકાત કરી છે. નેપાળ તથા શાંતિનિકેતન ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સાહિત્યોત્સવમાં હિન્દીમાં શોધપત્ર ઉપરાંત ગુજરાતી અને હિન્દીમાં કાવ્યની પ્રસ્તુતિ કરી છે. આકાશવાણી, દૂરદર્શન અને પ્રતિષ્ઠિત વેબ પેજ પર પણ એમની કાવ્ય પ્રસ્તુતિ છે. ઉદ્ગમ વિમેન એચિવ્સ એવોર્ડ તથા લય પ્રલય સંસ્થા દ્વારા એમને સન્માનિત કર્યા છે. તો આવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે એમના જ સ્વરમાં એક બે સુંદર કવિતાનું આપણે રસાસ્વાદ એમની સમજૂતી સાથે કરીએ એ માટે હું ગોપાલીબેનને સ્ટેજ પર આમંત્રણ આપું છું. સૌને આ કવિતા ગમશે એ આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતીય સમુદાય શિક્ષણ સંઘના માધ્યમ દ્વારા મળી રહ્યા છીએ. ચાલો કવિતા સમજીએ. ખૂબ સરસ કે આવી રીતે ભારતીય સમુદાય શિક્ષણ સંઘે કવિતા વિશે વિચાર્યું અને કવિતા સમજવાનો સમજાવવાનો આજે એક પ્રયાસ શરૂ કર્યો. જીવનને પણ કાવ્યમય બનાવવું હોય ને તો કવિતા સમજવી પડે. કવિતા સમજીએ તો કવિતા વાંચવી ગમે, કવિતા વાંચવી ગમે તો કવિતા તરફ વળાય અને કવિતા તરફ વળીએ તો જીવન પણ કાવ્યમય બનાય. તો આજે આપણે ચાલો કવિતા સમજીએ કાર્યક્રમ અંતર્ગત બે કવિતા સમજીશું અને બંને પસંદગીના તમને પણ ગમશે અને મને પણ ગમશે એવા પસંદગીના બે કવિ છે. એક ગુજરાતી સાહિત્ય જગતના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી મકરંદજી દવે અને બીજા અત્યારના આધુનિક સમયના સાહિત્યકાર છે, કવિ છે સ્નેહી પરમાર. પહેલાં આપણે વાત કરીશું મકરંદ દવેની. સાંઈ મકરંદ દવે આમ તો કહી શકાય ને, એક એવા સંત જેવા અલગારી કવિ કહેવાય, ફકીર જેવું એમનું વ્યક્તિત્વ, સાધુ જેવું એમનું વ્યક્તિત્વ અને એમની કવિતાઓ પણ જીવનમાં આશાવાદ ઉપજાવે એવી કવિતા, હકારાત્મક અભિગમવાળી એમની કવિતા, લોક સાહિત્ય અને ભજન રસથી રમાણ એમની કવિતાઓ, પ્રકૃતિની નજીકની કવિતાઓ. ખાસ મને કહેવાનું ગમશે કે આપણે વલસાડ તરફ જઈએ તો વલસાડ પાસે વાંકલ ગામે ધરમપુર બાજુ જતા એમણે એક પ્રયોગાત્મક ધોરણે નંદીગ્રામ નામની સંસ્થા શરૂ કરી. એમને અને એમના પત્નીએ પણ ખૂબ પ્રતિષ્ઠિત અને બહુ સન્માન સાથે, આદર સાથે એમનું નામ લેવું પડે એવા કુંદનિકાજી કાપડિયા, બંને પતિ પત્નીએ બહુ સરસ નંદીગ્રામની સ્થાપના કરી. ક્યારેક એ બાજુ જાઓ તો ચોક્કસ જજો. જીવનની નજીક જવાય એવી જગ્યા ત્યાં સાંઈ મકરંદ દવેની સમાધિ પણ છે અને પ્રકૃતિ સાથે થોડો સમય ગાળીને અધ્યાત્મ તરફ પ્રયાણ કરી શકાય એવી સુંદર મજાની જગ્યા છે. મકરંદજીની કવિતાઓમાં પણ અધ્યાત્મ ભાવ છવાયેલો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એમની આજે એક મને ગમતી કવિતા અને તમને પણ ગમશે જ, બહુ જાણીતી કવિતા છે મકરંદજીની આ. અને મારે ખાસ ઉલ્લેખ કરવાનો કે ગુજરાતી સાહિત્ય જગતનો ઉચ્ચતમ પ્રતિષ્ઠિત પુરસ્કાર કે રણજીતરામ સુવર્ણ ચંદ્રકથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને એવું પણ કહી શકાય કે મકરંદજીને જ્યારે આ
સન્માનિત પુરસ્કારથી નવાજવામાં આવ્યા ત્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર પણ જાણે સન્માનિત થયો એટલું ઊંચા ગજાનું નામ સાઈ મકરંદ દવે અને એમની કવિતા વેરિયા મેં બીજ અહીં છૂટે હાથે. વેરિયા મેં બીજ અહીં છૂટે હાથે તે હવે વાદળ જાણે ને જાણે વસુંધરા. કાંકર બિછાવેલી ટાકર પથારીને ઠીંગરાતા બે ચાર થોરડા. અપવાસી ઊંધ મૂંધ પોઢીતી ભોમ અહીં અપવાસી ઊંધ મૂંધ પોઢીતી ભોમ અહીં ખેંચી ખેંચીને ન કોરડા. આંબાના વન એની આંખોમાં સિંચ્યા આંબાના વન એની આંખોમાં સિંચ્યા ને સિંચ્યા મેં મગમગતા મોગરા. વેરિયા મેં બીજ અહીં છૂટે હાથે તે હવે વાદળ જાણે ને જાણે વસુંધરા. જુઓ કેટલી સરસ વાત કરી છે કે મેં તો બીજ વેરી દીધા. અથાક પરિશ્રમ, બીજ વેરવા એ સહેલું કામ નથી, એના માટે કેટલી બધી પૂર્વ તૈયારીઓ કરવી પડે છે. પહેલાં તો જમીનને સમતળ બનાવવી પડે, રસાતાળ બનાવવી પડે, એને ખોદવી પડે, ઉપર નીચેની માટીને એક રસ કરવી પડે અને ખેતીલાયક જમીન તૈયાર કરવી પડે. કોઈપણ ટાઢ તાપ તડકો ગમે તે વાતાવરણ હોય એવી અવસ્થામાં પણ જઈ અને બીજ માટે જમીનને તૈયાર કરવી પડે છે. પછી બીજ વેરી શકાય, પછી બીજ વાવી શકાય છે. અને એ પછી મેં મારું કર્મ કરી દીધું છે, આ ભાવ છે કે વેર્યા મેં બીજ અહીં છૂટ્યા હાથે પછી વાદળ જાણે ને જાણે વસુંધરા. પછી પ્રકૃતિને સોંપી દીધું છે, ઈશ્વરને સોંપી દીધું છે કે હવે મેં મારું કામ કરી દીધું, મેં પુરુષાર્થ કરી દીધો, હવે એનું ફળ આપવું એ તારા હાથમાં છે. ગીતામાં પણ કૃષ્ણ ભગવાન કહે છે ને કે એકવાર કર્મ કરી જાણો, ફળની આશા નહીં રાખો. પછી ફળ તો છે ને તે કર્મની સાથે બંધાયેલું જ હોય છે. તમે જેવું કર્મ કરો એવું તમને ફળ મળે જ છે. એટલે આ બીજ વેર્યા પછી સોંપી દીધું છે બધું વાદળને અને વસુંધરાને કે સમય આવે એટલે વાદળ બંધાશે, વાદળ વરસશે અને વસુંધરા મબલક પાક આપશે. હવે એ ધરતી પણ કેવી છે એનું પણ બહુ સરસ વર્ણન કરેલું છે કે કાંકર બિછાવેલી ટાકર પથારીને ઠીંગરાતા બે ચાર થોડા. પથરાળ જમીન છે, કંઈ સીધી સરળ સહેલી જમીન નથી. અને એ ધરા કેવી છે કે જાણે નકોરડા ખેંચી હોય અંદરથી તપ્ત થઈ ગઈ છે. ઊંધ મૂંધ પડેલી ધરા છે, વર્ષોથી ઊંધ મૂંધ પડી છે, તપ્ત થઈ છે, વરસાદની રાહમાં છે ધરા. પણ તોય વરસાદ નથી તો હારી થાકીને બેઠા રહેવું એ મારું કામ નથી એવી ધરાને સરસ મજાની તૈયાર કરી અને બીજ વેર્યા છે અને અને સિંચ્યું છે. શું આંબાના વન, આંબાના વન એની આંખોમાં સિંચ્યા, આંબાના સ્વપ્ન ઉગાડ્યા છે એવી પથરાળ જમીનમાં આંબાના વન સિંચ્યા છે. સ્વપ્ન આપ્યું છે જમીનને કે હું બીજ વાવું છું અને સિંચ્યા મેં મગમગતા મોગરા. હવે આ બીજ જે છે ને એ અન્નના પણ હોઈ શકે છે, ખુશીના પણ હોઈ શકે છે. આ એક પોઝિટિવિટી છે, હકારાત્મક અભિગમ છે કે હું તો ખુશીઓના પણ બીજ વાવું છું, હું સંસ્કારોના બીજ વાવું છું. ખબર છે આંબા માટે એવું કહેવા પહેલાં કહેવાતું હતું, હવે તો ક્રાફ્ટિંગની મદદથી આજે તમે આંબો વાવો તો બહુ જલ્દી કેરી તૈયાર મળે છે. પણ પહેલાં એવું હતું કે એક પેઢી બીજ વાવે આંબાનું તો બીજી પેઢી કેરી ખાય. તો આ એક પ્રતીક પણ લઈ શકાય કે પેઢી દર પેઢી હું શું વાવું છું તો હું સંસ્કાર ઘડતર કરું છું, હું સંસ્કારનું સિંચન કરું છું. મોગરો, સફેદ મોગરો, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. મગમગ તો મોગરો, હું પેઢી દર પેઢી સંસ્કાર સુગંધને લઈ જાઉં છું, સંસ્કારની સુગંધને લઈ જાઉં છું. હું શાંતિનો દૂત વાહક બનીને એને આગળ વધારવાનો પ્રયાસ કરું છું. હું આનું સિંચન કરું છું અને મેં આ સિંચન તો કરી દીધું છે અને એ પછી મેં બધું પ્રકૃતિને આધીન એટલે કે એક ઐશ્વર્ય તત્વ છે એને મેં સોંપ્યું છે કે મારું કામ મેં કરી દીધું, હવે તું તારું કામ શરૂ કર. આગળ પણ બહુ સરસ કહે છે, આગળ પણ આશાવાદ છે. જીવન આશાવાદ સાથે તો જોડાયું છે કે એક દિન આકાશે હેલી મંડાશે ને વરસાદી ધણધણશે વાજા, નીચે જુવાનડાના જુલ્ફા ઉછળશે ને વેણીમાં ફૂલ હશે તાજા. જુઓ કેટલી સરસ વાત કરે છે કે નીચે જુવાનડાના જુલ્ફા ઉછળશે
અને પછી યુવતી વિશે વાત નથી કરતા, પણ વેણીની વાત લઈ અને વેણીના પ્રતીક દ્વારા યુવતીના મનોજગતને રજૂ કરે છે કે વેણીમાં ફૂલ હશે તાજા, એરે ટાણે આ મારે હૈયે હોંકારતી ચાચરમાં ગુમશે ચિદમ્બરા. આ એક અલૌકિક અનુભૂતિની વાત લઈને કવિ આવે છે કે ક્યારેક આકાશમાં હેલી મંડાશે, પ્રકૃતિ પણ એનું કામ કરશે. એટલે કે જ્યારે હું કોઈ સારા કામ માટે તત્પર થઉં છું, તૈયાર થઉં છું ને શરૂઆત કરું છું, તો પ્રકૃતિ પણ મને મદદ કરે છે. કે એક દિવસ વાદળ, એટલે તાપથી વાદળ બંધાશે, વાદળ આકાશમાં જશે, આકાશમાંથી ધનધનાટ વરસાદ વરસશે અને મારા બીજ છે મેં વાવેલા એ અંકુરિત થશે, અને એ બીજને જોઈ અને જે યુવાન પેઢી છે એ લોકો આનંદથી ઝૂમી ઉઠશે, યુવક યુવતીઓ આનંદથી ઝૂમશે. અને એ સમયે આ પ્રાકૃતિક વાતાવરણને જોઈને અથવા તો મેં કરેલો ચેતનાનો સંચાર નવપલ્લવિત થઈ રહ્યો છે એ જોઈને મારી આખી ચિદમ્બરા ઘૂમી ઉઠશે, અને ચિદમ્બરા મારે હૈયે હોંકારતી ચિદમ્બરા છે, એટલે કે હું પણ ઝૂમી ઉઠીશ. આ એક અલૌકિક અનુભૂતિ છે. આ અધ્યાત્મ તરફના પ્રયાણની વાત કવિ બીજ, ધરતી, પથ્થર, ખેતર, યુવક યુવતી આ સમગ્ર પ્રાકૃત આ બધા તત્વો લઈને, આ બધા પ્રતીકો લઈને એક બહુ જ સરસ વાત આપણી સમક્ષ રજૂ કરી જાય છે. અને પછી પાછા ફરી કહે છે કે વેર્યા મેં બીજ અહીં છૂટ્યા હાથે, ને હવે વાદળ જાણે, ને જાણે વસુંધરા. તો આ એક આશાનો સંદેશ આપતી, હકારાત્મક જીવનનો સંદેશ આપતી સુંદર મજાની કવિતા મને બહુ ગમી, અને મેં તમારી સાથે આ કવિતાને માણવાનો, સમજવાનો પ્રયાસ કર્યો છે. સમજાવવાનો પ્રયાસ તો હું નહીં કહું, પણ મેં પણ તમારી સાથે આ કવિતા સમજવાનો પ્રયાસ કર્યો છે. તો શ્રી મકરંદ દવેને સાદર પ્રણામ સાથે આપણે આજના આપણા બીજા કવિ સ્નેહી પરમારની કવિતા તરફ આગળ વધીશું. આજના આપણા બીજા કવિ છે શ્રી સ્નેહી પરમાર. બહુ સુંદર એમની ગઝલ છે. આ કવિ આજના કવિ છે, આધુનિક યુગના કવિ છે. એ પણ એમની ગઝલમાં બહુ સરસ વાત લઈને આવે છે. અમરેલીના સ્નેહી પરમાર અધ્યાપન ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ગુજરાતી સાહિત્ય જગતમાં બહુ સરસ કામ કરી રહ્યા છે. ગીત ગઝલ ક્ષેત્રે એમનું નોંધનીય પ્રદાન છે અને ગુજરાતી સાહિત્ય જગતના જે સન્માનિત પુરસ્કારો કહી શકાય એવા સઈદા પુરસ્કાર છે, પછી નાનાભાઈ જેબલિયા પુરસ્કાર, રાજવી કવિ કલાપી એવોર્ડ જેવા સન્માનજનક પુરસ્કારોથી એમને બીજા પણ ઘણા પુરસ્કાર છે. પણ આપણે કવિતા તરફ જલ્દી જવું છે એટલે સ્નેહી પરમારને ખૂબ ખૂબ શુભકામના સાથે એમની એક ગઝલ રજૂ કરીશ. ગઝલનો ફાયદો એ છે મિત્રો કે ગઝલ એક ચોક્કસ બંધારણમાં હોય છે, પણ ગઝલના દરેક શેરની અંદર તમે એક અલગ અલગ વાતની રજૂઆત કરી શકો છો. એટલે પાંચ શેર હોય તો એ પાંચેય શેર પાંચ પ્રકારના મનોજગતને લઈને આવતા હોય છે. તો મારા ગમતા ડૉક્ટર સ્નેહી પરમારની એક સરસ ગઝલ. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય એ બેસે અહીં. કેવી સરસ વાત કરી છે કે કોઈનું દુઃખ દર્દ તમે વહેંચ્યું હોય, કોઈનું આંસુ લૂછવાનો પ્રયાસ કર્યો હોય તો આવો મારી પાસે બેસો. આ બેસે અહીં એક પ્રતીક છે કે કેવી વ્યક્તિની આપણા જીવનમાં જરૂર હોય છે અથવા તો કેવી વ્યક્તિ સાથે નજીકનું તાદાત્મ્ય કેળવવું જોઈએ. તો કોઈનું આંસુ લૂછ્યું હોય અને એ આંસુ લૂછ્યા પછી પણ પછી પાછું છાતીમાં દુખ્યું હોય એટલે એની સંવેદના લાંબા સમય સુધી સ્પર્શી હોય અને એને તકલીફમાંથી બહાર કાઢવાનો સહેજે પ્રયાસ કર્યો હોય, તો એવી વ્યક્તિને જીવનમાં જરૂર છે. એવી વ્યક્તિ આવે અને અહીંયા મારી પાસે બેસે, હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
જુઓ કેટલી સરસ વાત કે છે. આપણે બહુ બધા સંબંધો સાથે જોડાતા હોઈએ છીએ, તો હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય એ બેસે હઈ, ને અદબથી એને ભૂસ્યું હોય એ બેસે હઈ. સંબંધ ચાહે પ્રેમનો હોય કે કોઈ પણ હોય, પ્રેમ એટલે માત્ર પ્રેમી અને પ્રેમિકાનો જ પ્રેમ નહીં, જીવનમાં આપણે ઘણી બધી જગ્યાએ ઘણા બધા સંબંધોથી જોડાતા હોઈએ છીએ. કેટલાક ઈશ્વરદત્ત સંબંધો હોય છે, કેટલાક જન્મજાત મળેલા સંબંધો હોય છે. આ બધા સંબંધોનું એક ચોક્કસ સન્માન હોય છે, તો એ સન્માન સાથે હાથમાં નામ લખાય છે સંબંધોનું. અને એવી વ્યક્તિ કે જેણે આ સંબંધોનું સન્માન જાળવ્યું હોય એ બેસે, અને કદાચ કોઈ સંજોગવશાત એ સંબંધ નથી સચવાયો, નથી રહ્યો, અને એનું નામ ભૂસવાની જરૂર પડી છે હાથમાંથી, તો એને અદબ પહેર, સંબંધની ગરિમા સાચવી અને એનું નામ ભૂસ્યું હોય તો એવી વ્યક્તિ આવીને અહીંયા બેસે. એવી વ્યક્તિ જીવનમાં જરૂરી છે. એક વખત સંબંધ માનો કે હવે નથી રહ્યો, તો પછી તૂતા ઉપર ઉતરી આવીએ કે પાંચ ઘરે જઈને એની ખટપટ કરીએ, તો એ સંબંધની ગરિમા નથી, એ સંબંધનું સન્માન નથી જાળવી શકતા. તો જેને સંબંધ જાળવતા પણ આવડે છે અને સંબંધ નથી તો એ સંબંધનું માન સાચવતા પણ જેને આવડે છે, એવી વ્યક્તિ આવે, એવી વ્યક્તિ મારી પાસે બેસે. જુઓ, આ એ આ પણ એક ઇનડાયરેક્ટલી સુસંસ્કૃત સભ્ય સમાજ રચવાની એક સમાજ રચવાની એક કોશિશ છે કે આવી વ્યક્તિ આવે, અહીં બેસે. અહીં બેસે બહુ પ્રતીકાત્મક છે કે મારા જીવનમાં આવી વ્યક્તિઓ આવે, આવી વ્યક્તિ મારા જીવનમાં જળવાઈ રહે. સૂર્ય તપતો હોય એનો મધ્યાહ્ન માને તે છતાં, સાંભળજો મિત્રો, સૂર્ય તપતો હોય એનો મધ્યાહ્ન માને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય એ બેસે અહીં. જેના પર સફળતાનો નશો સવાર નથી થતો, જેનો સૂર્ય મધ્યાને પ્રકાશે છે, જે સૌથી સફળતાના ટોચ ઉપર બેસે છે અને તેમ છતાં વિનમ્ર છે, વિવેકી છે, તેમ છતાં ક્યાં ઝૂકવું એની સમજણ છે અને ઝૂકી પણ જાણે છે, કોઈના ચરણોમાં નમી જાણે છે, ક્યાંક સંબંધ સાચવવા માટે ઝૂકી જાણે છે, ક્યાંક વિવેક જાળવવા ઝૂકી જાણે છે, ક્યાંક પોતાનો ઈગો સાઇડ પર મૂકીને નમતા જેને આવડે છે, એવી વ્યક્તિ અહીંયા બેસે. અહંકાર દૂર રાખવો એ એક શેર છે કે આખરે ખેંચી જશે એ દુર્ગતિના પથ તરફ, વિસ્તરે જો હું પણ તો ના થવાનું હોય છે. તો આ હું પણ ના થવાની વાત બહુ મોટી વાત છે, અને જે પોતાના અહંકારને મૂકી શકે છે એ લોકો અહીંયા મારી નજીક આવે, એ લોકો મારી સાથે બેસે. હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, બહુ ઊંચી વાત કરી છે. હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય એ બેસે અહીં. સો જગ્યાએ કોઈને એક જગ્યાએ જઈને મદદ કરી એના સો ફોટા પડાવ્યા અને 70 જગ્યાએ વહેતા મૂક્યા, નહીં દાન કર્યું. એક હાથે દાન કરો ને તો બીજો હાથ જાણે નહીં. પણ આપણે તો, અમે કૂતરાને રોજ બિસ્કિટ ખવડાવીએ હો, અમે માછલીને તો લોટ નાખવા જઈએ જ જઈએ, અમે ફલાણા અનાથ આશ્રમમાં આટલું દાન કરાવ્યા. જો પોતાના દાનની ચર્ચા કરી તો એ દાન રત બાતલ ગયું કહેવાય. એ તમે નહીં, એ અંદરથી તમારો અહંકાર બોલે છે કે એ અહંકારે તમને ક્યાંક પોષ્યા છે. પણ આ તો વાત કેવી છે કે ચૂપચાપ જઈને કીડિયારું એક હાથે પૂર્યાઓ ને, કોઈને એક હાથે મદદ કર્યાઓ, તો તમારો બીજો હાથ પણ જાણે નહીં, સહજ સરળ ભાવે, અને પછી ભૂલી જાઓ, એમાંથી બહાર નીકળી જાઓ. તમે પોતે પણ એ વાતનો ભાર લઈને નહીં ફરો કે મેં કોકને દાન કર્યું, મેં કોકને મદદ કરી. એવા વ્યક્તિત્વ હોય, એવા વ્યક્તિત્વથી આપણે આવો સમાજનું નિર્માણ કરીએ. આ બહુ સરસ વાત લઈને, અને એનાથી પણ બીજા જે બે શેર છે, ઉત્તમ દરજ્જાના શેર છે, કે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, સાંભળો, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય એ બેસે અહીં. આટલી પણ જાગૃતિ આવે ને અંદર ખાને,
કે આટલા કરવા જેવા જે કામ છે, આટલા સદગુણો છે એ મારા જીવનમાં છે ખરા, હું આ સમાજની અંદર જીવવાને લાયકાત, આ સમાજમાં બેસવાની લાયકાત ધરાવું છું, આટલી જાગૃતિ પણ જો જેનામાં આવી હોય એ અહીંયા આવીને બેસી જાય, કારણ કે જાગૃતિની પાછળ પાછળ સદગુણ પણ આપોઆપ આવશે. ને એનાથી એ ઉત્તમ શેર કે જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે, હું એટલો લાયક ખરો એવું જે ક્ષણે પોતાને પૂછ્યું ને એની બીજી ક્ષણે, જે ક્ષણે પોતાને પૂછ્યું હોય એની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય એ બેસે હોય. એટલે આ જાણ્યા પછી જો એમ સહેજ પણ લાગ્યું કે આ બધાની વચ્ચે બેસવાને હું લાયક નથી, તો એના જેટલો મોટો એના જેટલો સત્ય કહેનારો અરીસો કોઈ નથી. આ જાગૃતિ પણ જો આવી અને તમે સભામાંથી ઊભા થયા તો એનો અર્થ એ કે તમે આ સભામાં બેસવાને લાયક છો, તમે અહીંયા બેસવાને લાયક છો, કારણ કે અંદરથી તમારો માયલો જાગૃત છે, તમારો માયલો તમને કહી રહ્યો છે કે આટલા આટલા જે સદગુણો છે જીવનમાં હોવા જોઈએ એ નથી, એ નથી તો મારે આ સભામાંથી ચાલ્યા જવાનું છે. અને એવું વિચારીને જો આ સભામાંથી, તો એ પણ એક સત્યનિષ્ઠા છે ને કે મારામાં આ આટલી આટલી વસ્તુ નથી તો હું આ સભામાંથી અહીંયાથી ઊભો થઈને નીકળી જાઉં. પણ જો એ સત્યનિષ્ઠા પણ આવી ચૂકી છે તો બેસી જાઉં. તો આ સમાજના નિર્માણમાં, આ નવા સમાજના, આ રામ રાજ્ય સર્જતા સમાજના નિર્માણમાં તમારા સહયોગની જરૂર છે. અત્યંત અત્યંત માર્મિક ગઝલની રજૂઆત છે આ સ્નેહીભાઈની. સ્નેહીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે. અને આ ખાસ કહું કે આ ગઝલ અત્યારે ધોરણ 10 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવે, અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી છે. અને આ ગઝલ પસંદ કરવા પાછળનું પણ એ જ કારણ છે કે માર્ચ મહિનામાં હમણાં પરીક્ષાઓ આવશે ત્યારે આ આપ સૌ મિત્રો સુધી મારી વાત થોડીક પણ સ્પર્શી હશે તો એ વાતનો મને પણ આનંદ રહેશે. અને ખાસ ફરી એક વખત ભારતીય સમુદાય શિક્ષણ સંઘના ખૂબ ખૂબ આભાર સાથે આપ સૌની રજા લઈશ. થેન્ક યુ વેરી મચ.